પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ હંમેશા કયા કરતા હતા કે એક એવી પાઠશાળા હોવી જોઈએ કે જેના દ્વાર ચોવીસે કલાક ખુલ્લા હોય. મોટી ઉંમર થયા પછી આપણે જ્યારે નવરા પડીએ ત્યારે સૂત્રો ગોખવાનું મન થાય પણ એવું કોઈ નિમિત્ત ન હોવાને કારણે આપણે આગળ વધી શકતા નથી. એ જ દ્રષ્ટિએ અહીંયા એક એવી પાઠશાળા શરૂ કરવાની ભાવના છે કે જે ચોવીસે કલાક અહીંયા અધ્યયન નિરંતર ચાલતું રહે. અમદાવાદ શહેર અનેક દ્રષ્ટિએ મહત્વનું શહેર છે અને છેલ્લા કેટલાક વર્ષોથી અહીંના સાધર્મિક ભાઈઓ અને બહેનોને સંસ્કૃત ભાષા શીખવાનો ઉત્સાહ પ્રગટ્યો છે અને એ વાત પૂજ્ય મહાબોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબ સમક્ષ આવી અને એમણે તરત જ કહ્યું કે આપણે પણ અહીંયા સંસ્કૃત ભાષા શીખવવાના વર્ગો શરૂ કરીશું. ખાલી વાત વાત ન રહી પરંતુ એ કાર્યમાં આવે એટલા માટે એમણે તરત જ એ અંગેની કાર્યવાહી શરૂ કરી અને અહીંયા સંસ્કૃત ભાષાના વર્ગો શરૂ થાય તેની તમામ વ્યવસ્થાનો પ્રારંભ કરી દીધો. અમદાવાદ શહેરની અંદર આપણે આવી એક ઉત્તમ પ્રવૃત્તિની અપેક્ષા રાખી રહ્યા હતા, એ પ્રવૃત્તિ અહીંયા શરૂ થઈ રહી છે. આજના બાળકોને માત્ર ગાથાઓ ગોખવવાથી ચાલે એવું નથી, તેને અનેકવિધ કળાઓની અંદર પણ પ્રવીણ બનાવવાની આવશ્યકતા છે. ભક્તિ કરવા જાય ત્યારે એને સંગીતના સાધનો વગાડતા આવડવું જોઈએ, ગાતા આવડવું જોઈએ, ઘઉણી કાઢતા આવડવું જોઈએ, એ ઉપરાંત અનેકવિધ પ્રવૃત્તિ કરવા પ્રત્યે એની કળા એનું કૌશલ વિકસે એટલા માટે અહીંયા જુદી જુદી પ્રવૃત્તિઓનો પ્રારંભ થવાનો છે, જેમાં સંગીત શીખવવામાં આવશે, જેમાં ગાવું કઈ રીતે એ શીખવવામાં આવશે, ભક્તિ કેવી રીતે કરવી એ શીખવવામાં આવશે. આ પણ આ એક સુકૃત સેન્ટરનું બહુ મોટું કદમ છે જે આવનારા સમયની અંદર અમદાવાદ શહેરના ગૌરવની અંદર અભિવૃદ્ધિ કરશે. પૂજ્ય મહાબુદ્ધિ સુરેશ્વરજી મહારાજ સાહેબનો એક સ્વપ્ન છે કે વિહાર કરતા પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોને કોઈ પ્રકારની તકલીફ ઉત્પન્ન ન થાય. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ છીએ કે વાહન વ્યવહાર ખૂબ તીવ્ર ગતિએ વધ્યો છે, રસ્તાઓ સારા બની ગયા છે, વાહનો સારા બન્યા છે, એના કારણે વાહનોની ગતિ બહુ તેજ બની છે. પણ એનો એક દુષ્પ્રભાવ એ પડ્યો છે કે આપણા પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોને વિહાર કરતી વખતે જે અસુરક્ષાનો સામનો કરવો પડે છે તે એક બહુ મોટો પડકાર છે અને એના માટે એમણે વિહાર સમિતિ ગામે ગામ શરૂ કરી છે. એ વિહાર માટેના સાધનો, વિહાર માટેની શું શું આવશ્યકતા છે એ તમામ બાબતો પણ આ જૈન સુકૃત સેન્ટરની અંદર રાખવામાં આવશે, જેથી આપણા પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોનું જીવન વિહાર સમય દરમિયાન સુરક્ષિત રહે. આપણને જેમણે શાસનને જીવન સમર્પિત કર્યું છે તેમના જીવનની સુરક્ષા એ શ્રાવકનું કર્તવ્ય છે, એવી એક સુંદર પ્રવૃત્તિ પણ અહીંયા થશે. સુકૃત એટલે સાચા અર્થમાં સુકૃત અહીંયા શરૂ થવાના છે, એ ઉપરાંત અહીંયા જ્ઞાન ભંડાર, એ ઉપરાંત પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતો માટે ગોચરી, એ ગોચરી સાંજની ગોચરી એ શહેરમાં બહુ દુર્લભ થતી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે એટલા બધા વ્યસ્ત થતા જઈએ છીએ, આપણે પોતાને ચોવિયાર કરવો હોય તો ચોમાસા દરમિયાન ચોવિયાર હાઉસ ખોલવા પડે છે, તો એવી સ્થિતિમાં પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોની શ્રી હાલત થતી હશે તેની આપણા મનની અંદર તો ચિંતા છે, પરંતુ પૂજ્ય આચાર્ય ભગવંત મહાબુદ્ધિ સુરેશ્વરજી મહારાજ સાહેબ પણ આ અંગે ખૂબ ચિંતિત છે અને એટલા માટે અહીંયા એક એવું આયોજન કરવાનું વિચાર્યું છે કે અહીંયાથી ગોચરી વગેરે અને સાધર્મિક ભાઈઓ અને બહેનોને આહાર વગેરેની વ્યવસ્થા થાય એટલા માટે એક સુંદર નાનકડી ભોજનશાળાનું પણ આયોજન કર્યું છે. આ ઉપરાંત અનેકવિધ પ્રવૃત્તિઓ થશે, નાના મોટી નાની મોટી શિબિરો થશે. આપણે જાણીએ છીએ અમદાવાદ શહેરની અંદર તત્વાર્થાધિગમ સૂત્રની શિબિરો, સમ્યક દર્શનની શિબિરો, ઉપમિતિ ભવ પ્રપંચા કથાની શિબિરો, આવી અનેકવિધ શિબિરો ચાલે છે. પૂજ્ય મહાબુદ્ધિ સુરેશ્વરજી મહારાજ સાહેબે કહ્યું છે કે હવે પછી આ સ્થાન આવી શિબિરો માટે હંમેશા ખુલ્લું રહેશે. તો આવી અનેક પ્રવૃત્તિઓનું સ્થાન આ શહેરની અંદર આવી સુંદર રીતે આકાર પામી અને ભવિષ્યની અંદર આ
જૈન શાસનની એક એવી સંસ્થા બને કે જ્યાંથી જૈન શાસનના જે કલ્પના પૂજ્ય ચંદ્રશેખર સુરેશ્વરજી ચંદ્રશેખર મહારાજ સાહેબે જે કલ્પના પૂજ્ય જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબે શ્રાવકો અને શ્રાવિકાઓ માટે સેવી છે તેનું આ એક મૂર્ત કેન્દ્ર બની રહે તેવી કલ્પનાથી આજે આ એક સુંદર પ્રવૃત્તિનો પ્રારંભ થઈ રહ્યો છે. આપણે સૌ આ પ્રવૃત્તિનો આ પ્રસંગે ખૂબ જ ઉલ્લાસભેર આપણે એનો સ્વાગત કરીએ અને ભવિષ્યની અંદર અહીંયા આપણે ભેગા થયા છીએ તો આપણે એવો સંકલ્પ કરીએ કે ભવિષ્યની અંદર આ સુકૃત સેન્ટરની અંદર અનેકવિધ જે સુકૃત થવાના છે એ સુકૃતની અંદર દિવસમાં એક કલાક હું સુકૃતના કોઈ પણ એક કાર્યની અંદર ભાગીદાર બનીશ ત્યારે આજે આપણે અહીંયા જે ભેગા થયા છીએ તન મન ધનથી આવી પ્રવૃત્તિને નવાજવાનો અવસર છે ત્યારે એક એવો સંકલ્પ કરીએ કે રોજનો એક કલાક હું આ સેન્ટરને સુકૃત પાછળ આપીશ ત્યારે આપણું શ્રાવકત્વ છે એ શ્રાવકત્વ દીપી ઉઠશે, અમદાવાદનું ગૌરવ વધશે, જૈન શાસનનું ગૌરવ વધશે અને પૂજ્ય આચાર્ય દેવ શ્રી મહાબોધિ સુરેશ્વરજી મહારાજની કલ્પના સાકાર થશે જે એમણે કેટલાય છેલ્લા કેટલાય વર્ષોથી અને કેટલાય દિવસોથી સતત મહેનત કરી અને આવું એક કરુણાસભર કાર્ય આપણા જૈન શાસન માટે કર્યું છે તેને હું નવાજું છું, તેની અનુમોદના કરું છું અને આશા રાખું છું કે આપણે સૌ સાથે મળી અને આ કાર્યને દીપાવીશું.